સ્ટાર્ટ ભાજપ પાસે મીડિયા સેલ સિવાય એક પણ શક્તિશાળી વિભાગ નથી બધા જ મંત્રાલયો વડાપ્રધાનના ખિસ્સામાં છે અને એને કારણે રાષ્ટ્રીય સ્તરે એક પ્રકારની સ્થગિતતાનો અનુભવ સરકારી વહીવટ તંત્ર કરી રહ્યું છે ભાજપના મહારથીઓ વાસ્તવમાં મીડિયા મહારથીઓ છે અને પોતાની બુદ્ધિ વધુમાં વધુ એમાં જ ચલાવે છે આ વખતે ભાજપે ચાર વિધાનસભા ચૂંટણીઓના પરાજયની રાષ્ટ્રીય સ્તરે જે હાસ્યાસ્પદ ઉજવણી કરી તે એની ખાતરી આપે છે ચૂંટણી પંચે જાહેર કરેલા પરિણામો પર બહુ સારી રીતે ભાજપના મીડિયા સેલે રંગરોગાન કર્યું અને દેશના ભાજપ શાસિત રાજ્યો જેમાં એનડીએના અન્ય પક્ષોને પણ ગણી લીધા અને કોંગ્રેસ શાસિત રાજ્યોની તુલના કરીને એવી ખીચડી બનાવી અને એમાં એટલા કાજુ અને એટલા બદામ પણ નાખ્યા કે પહેલાં ચાર રાજ્યના ઘોર પરાજયની માથું ફાટી જાય તેવી દુર્ગંધ તેમણે તુલનાત્મક અધ્યયનોના લવિંગ એલચીથી દબાવી દીધી એ ચાર વિધાનસભા કે જેમાં તેમને પરાજય તો મળ્યું પરંતુ તેમાં મેળવેલી સીટોની સંખ્યા ચાર રાજ્યોનો સરવાળો કરતાં પણ બે આંકડાની થતી નથી આવા ઘોર પરાજયને છુપાવવા માટે એટલે કે એક કલંકને છુપાવવા માટે એની આજુબાજુ ચંદ્ર મૂકી આપવાની કળા ભાજપનું મીડિયા સેલ જાણે છે અને ભારતીય પ્રજાને કલંકને બદલે ભ્રામકચંદ્રને જોવા વ્યસ્ત થઈ જાય છે ભારતીય લોકશાહીનો આ એક એનાલિટિકલ અત્યાધુનિક હાઈટેક શો છે વિદ્વાનોએ જાણવા જેવો છે અને માણવા જેવો છે રાજ્ય વિધાનસભાની ચૂંટણીઓમાં ભાજપને ઘોર પરાજયનો સ્વાદ ચખાડનાર બંગાળ કેરળ તામિલનાડુ અને પોંડિચેરીમાં ચૂંટણી પ્રચારમાં ભાજપ કરોડો રૂપિયા વાપરીને મોટો જુગાર રમ્યો હતો ભાજપની અપેક્ષા પ્રમાણે પ્રાદેશિક પક્ષોની સામે પરિણામોમાં મોટા ગાબડા પાડી વધુમાં વધુ બેઠકો કબજે કરવાની તેની રણનીતિ હતી પરંતુ પરિણામોએ બતાવ્યું કે બંગાળ કેરળ તામિલનાડુ અને પુડુચ્ચેરીમાં પ્રાદેશિક રાજકારણને ભાજપના હાઈકમાન્ડ સમજી શક્યા નથી ઉપરાંત પ્રાદેશિક સ્તરે તેમણે પસંદ કરેલા નેતાઓ અને ઉમેદવારોમાં પણ પક્ષે ઘણા મોટા ગોથા ખાધા છે આ પરાજયની ભીતરમાં ઉક્ત ચારે વિધાનસભા ચૂંટણીના સંબંધિત પ્રદેશોમાં ભાજપની અજ્ઞાનતા સહિતના નાના નાના અનેક પરાજયો છુપાયેલા છે જેના કુલ પરિણામ સ્વરૂપે ઘોર પરાજયનો ભાજપને અનુભવ થઈ રહ્યો છે સ્ટોપ